ચાલો લીથાની અંદર જો પેજ નંબર 6 અને 7 ઉપર આપણું જે ચેપ્ટર છે એ ચેપ્ટર નંબર 10 સજીવોમાં શ્વસન ધોરણ 7 શું કીધું છે તો કે ખોરાક કોષીય શ્વસન એટલે શું તો કે કોષીય એટલે કે કોષમાં થતું હોય એવું શ્વસનની ક્રિયા ખોરાકનો કણ તૂટી શક્તિ મુક્ત થવાની ક્રિયાને શું કહેવાય કોષીય શ્વસન ત્યાર પછી જારક શ્વસન ને અજારક શ્વસન આપણે આવ્યા હતા તો યાદ રાખો ઓક્સિજનની હાજરીમાં જો શ્વસનની ક્રિયા થાય તો એને જારક કહેવાનું અને ઓક્સિજનની ગેરહાજરીમાં જો શ્વસનની ક્રિયા થાય તો એને અજારક યાદ રહી ગયું જારક એટલે ઓક્સિજનની હાજરી યાદ રાખવાની અજારક એટલે ઓક્સિજનની ગેરહાજરી હવે જારક શ્વસનનું રાસાયણિક સમીકરણ શબ્દમાં લખવાનું શું કીધું તો કે ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થઈ અને શું મળે છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 આપણે આગળ આવ્યું હતું ઓપ્શનની અંદર પાણી એટલે કે H2O અને શક્તિ એટલે કે જેને કહેવાય ઉર્જા ઉત્પન્ન થાય છે આ એમનું શું થયું લેખિતમાં રાસાયણિક સમીકરણ શબ્દોમાં આ શબ્દોમાં સમીકરણ થયું બરાબર અજારક શ્વસન કોનામાં થાય છે તો કે એ લખો ઈસ્ટ કેટલીક ફૂગ અને કેટલાક બેક્ટેરિયામાં થાય છે ત્યાર પછી ઈસ્ટ જેવા વનસ્પતિ માધ્યમમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું રૂપાંતર થઈ શું બને છે તો કે આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ ઉત્પન્ન થાય છે ત્યાર પછી પ્રાણીઓના સ્નાયુઓમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું રૂપાંતર થઈ શું બને છે તો એમાં આવશે લેક્ટિક એસિડ અને શક્તિ ઉત્પન્ન થાય છે ત્યાર પછી ઉરોજર પટલ શું છે તો કે ઉરસ ગુહાના તળિયે આવેલ પડદા જેવી જે રચના છે એમને શું કહેવાય ઉરોદર પટલ શ્વાસ લેતી વખતે પાસળીઓ અને ઉરોદર પટલની સ્થિતિમાં શું ફેરફાર થાય છે તો એ પાસળી ઉપર તરફ આવે છે અને ઉરોદર પટલ નીચે તરફ ત્યાર પછી ઉચ્છવાસ દરમિયાન પાસળીઓ અને ઉરોદર પટલની સ્થિતિમાં શું ફેરફાર થાય છે ઉચ્છવાસ એટલે કે હવા બહાર કાઢીએ છીએ શ્વાસ બહાર કાઢીએ ત્યારે તો કે જે પાસળીઓ ઉપર જતી હતી એ પાસળીઓ ક્યાં આવશે અંદર તરફ અને ઉરોદર પટલ નીચે જતો હતો એ ઉરોદર પટલ ક્યાં આવશે ઉપર તરફ ત્યાર પછી શ્વાસ લેતી વખતે શ્વાસ છોડતી વખતે લીધેલા છાતીના માપ પૈકી કયું માપ વધારે હોય છે તો કે શ્વાસ લેતી વખતે છાતીનું માપ કેવું હોય છે વધારે કારણ કે એ વખતે છાતીનો ભાગ કેવો થાય છે ફૂલાય છે ત્યાર પછી શ્વાસની અને ઉચ્છવાસની હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું તો કે શ્વાસ લેતી વખતે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.04 અને ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 4.4 ચાલો અહીંયા સીધું રાખીએ